ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો આપણે ધોરણ 9ની અંદર પાઠ 14 નૈસર્ગિક સ્ત્રોતો, એમાં આપણે આજે શીખવાનું છે જૈવ ભૂ રાસાયણિક ચક્રો. એની અંદર જલચક્ર, નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર, ઓક્સિજન ચક્ર, આવા બધા ચક્રો છે એ પૃથ્વી ઉપર સતત અને હંમેશા ચાલુ જ હોય છે, જેના કારણથી પૃથ્વી પર ઘણી બધી ક્રિયાઓ છે એ નિયમિત ચાલુ રહે છે. તો આજે આપણે જે વાત કરવાની છે એ જલચક્રની વાત કરવાની છે કે ભાઈ જલચક્ર એટલે શું. તો કે પૃથ્વી ઉપરનું પાણી છે એ બાષ્પ બની અને ઉપર જાય અને એના વાદળા બને અને એ વરસાદ સ્વરૂપે પાછું નીચે આવે, આ જલચક્ર છે. આ તો આપણે એક લીટીમાં કહી દીધું, પણ જેટલું આપણે કહીએ છીએ એટલું સરળ નથી, જટિલ હોય છે. તો જળચક્રમાં શું હોય? તો કે આ પૃથ્વી છે એની ઉપર વૃક્ષો છે, પ્રાણીઓ છે, કેટલા બધા સજીવો વસતા હશે. જમીનની નીચેય પાણી હોય છે, જમીનની ઉપરય પાણી હોય છે. તો એ વરસાદ જે પડે છે એના કારણે શું થાય કે મોટાભાગનું પાણી છે એ જમીનની અંદર શોષાઈ જતું હોય, કેટલુંક પાણી છે એ નદીઓમાં થાય અને દરિયામાં વહ્યું જતું હોય. બરાબર, જમીનની અંદર પાણી જે ઉતરે છે એને આપણે પાછું બહાર કાઢીએ છીએ, અથવા તો ઝરણા સ્વરૂપે એ કૂવામાંથી કે એવી રીતે પાછું બહાર નીકળતું હોય. તો આ રીતે પાણી છે એ આપણે ઉપયોગ કરીએ છીએ, પછી ઉદ્યોગોની અંદર, આપણા ઘર વપરાશની અંદર, આમ વિવિધ રીતે પાણી છે એનો ઉપયોગ આપણે કરતા જોઈએ છીએ. પણ આપણે અહીંયા જો એ જોવાનું છે એ જલચક્રની વાત કરવાની છે. તો એની અંદર શું હોય? તો કે સૌ પ્રથમ આપણે વાત કરીએ તો કે પ્રાણીઓ, તો કે પ્રાણીઓ જ્યારે શ્વસનની ક્રિયા કરે ત્યારે બે વસ્તુ ઉચ્છવાસમાં કાઢશે ને, કઈ કઈ બહાર કાઢશે? તો કે CO2 અને H2O. તો પાણી છે એ બાષ્પ બનીને ઉચ્છવાસમાં, આપણે જ નહીં બધા જ પ્રાણીની વાત છે, ઉચ્છવાસની અંદર જે પાણી બાષ્પ સ્વરૂપે બહાર નીકળે છે એના કારણે શું થાય? એ ઉપર જશે એટલે વાદળા બંધાશે, ત્યાર પછી વનસ્પતિ સૂર્યના પ્રકાશના કારણે શું થશે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે, એ આપણે આગળ ભણી ગયા છીએ, જે વાતાવરણમાંથી શું કરશે? CO2 મેળવશે, જમીનમાંથી પાણી મેળવશે. ઉપરાંત જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દિવસ દરમિયાન ચાલુ હોય ત્યારે વધારાનું જે પાણી હશે એ બાષ્પોત્સર્જન, અને વનસ્પતિ જે પાણી ગુમાવે છે બાષ્પ સ્વરૂપે એને કહેવાય છે બાષ્પોત્સર્જન. એ બાષ્પ બનીને ઉપર ચડશે, એના વાદળા બનશે. ત્યાર પછી જે બરફ આચ્છાદિત પ્રદેશો છે ત્યાં ઘન સ્વરૂપે બરફ હશે, એ પીગળશે સૂર્યના તાપના કારણે. ઉપરાંત જે વરસાદનું પાણી છે એ બધું ગરમ થશે એટલે શું થશે? એની બાષ્પ બની અને એ વાદળો છે એની અંદર પાણી છે એ એકત્રિત થશે, એને શું કહેવાય? સંઘનન. આપણે આગળ ક્યાંક પાઠ આવશે ત્યારે કહેશું પાછા. તો એ ભેગા થશે અને ત્યાર પછી સપાટીએ જે જળ હોય છે એનું પણ સૂર્યના પ્રકાશના કારણે શું થાય છે? બાષ્પીભવન. ઉપરાંત જમીનની અંદર રહેલું પાણી છે એ પણ જે ભેજ સ્વરૂપે હોય કે અંદર પાણીનો પ્રવાહ જે વહન થતો હોય એ બધું સૂર્યપ્રકાશના કારણે બાષ્પીભવન પામી અને એના વાદળ બને છે. એ વાદળની અંદર આપણે વરસાદમાં ભણી ગયા છીએ કેવી રીતે વાદળ બને છે. તો એ જે બાષ્પ બનીને ઉપર ગયા છે એ પાણીના કણ છે એ નજીક આવશે અને વજનમાં ભારે થાય એટલે વરસાદ સ્વરૂપે એ નીચે આવશે. એટલે આમાં શું થયું કે જમીન ઉપરથી પાણી છે એ આકાશમાં એટલે કે વાતાવરણની અંદર ગયું, એમાંથી વાદળા બન્યા અને એ જ પાણી પાછું વરસાદ સ્વરૂપે નીચે આવ્યું. પણ મોટાભાગનું પાણી શું થાય કે જમીનની અંદર શોષાઈ જાય, મોટાભાગનું પાણી છે એ જમીનની અંદર શોષાઈ જશે. હવે જમીનની અંદર શોષાતું હોય અને જંગલ જેવો વિસ્તાર હોય ને ત્યાં જે વરસાદ પડે છે એમાં ઘણા બધા ખનિજો છે એ ઓગળેલા હોય છે, અને એવું પાણી જો નદીઓમાં આવે તો નદીની અંદર ઘણા બધા ખનિજ તત્વો યુક્ત પોષક તત્વો છે એ આવા પાણીની અંદર સમાયેલા હોય છે. તો પાણી છે એ નદીની અંદર જશે, નદીની અંદરથી પછી જળાશયની અંદર જશે, અને દરિયાની સપાટી ઘણી મોટી હોવાથી સૂર્યપ્રકાશના તાપના કારણે શું થાય? બાષ્પીભવન થશે અને ફરી પાછી બાષ્પ બનીને ઉપર ચડશે. આ ચક્ર છે એ સતત પૃથ્વી ઉપર ચાલુ રહેશે. તો
તો આપણે કોઈ દિવસ એવું નથી જોયું કે સમુદ્ર કે દરિયા કે આ બધા છે એ સુકાઈ ગયા હોય કોઈ દિવસ. શું કામ? તો કે આ ક્રિયા જે જળચક્રની છે એ સતત ચાલુ જ રહી છે, કેમ કે ઉનાળા દરમિયાન બાષ્પીભવન થાય અને ચોમાસા દરમિયાન શું થશે, પાછો વરસાદ આવશે. ઉનાળા દરમિયાન બાષ્પ બધી ઉપર ચડી હોય એ શું થાય, ઉપર વાદળ બનાવશે અને એ વાદળ બનવાની ક્રિયા પૂરી થાય એટલે વજન છે એ પાણીના અણુ ભેગા થવાથી વધી જાય અને ચોમાસામાં વરસાદ સ્વરૂપે એ પાછું પૃથ્વી ઉપર પડે છે. તો આ રીતે પૃથ્વી ઉપર સતત અને સતત જલચક્ર છે એ નિરંતર ચાલુ રહે છે. ત્યાર પછી આપણે બીજા ચક્રની વાત કરીએ તો નાઇટ્રોજન ચક્ર બહુ અગત્યનું છે. તો કે ભાઈ નાઇટ્રોજન ચક્ર વાતાવરણમાં કંઈ કામ કરતું હશે, બહુ અગત્યનું કામ કરે છે. આપણા શરીરની અંદર ઘણા બધા ઘટકો એવા છે પ્રાણીઓના શરીરની અંદર પણ કે એમાં નાઇટ્રોજનની હાજરી હોવી જરૂરી છે. તો આપણને ખબર છે કે વાતાવરણની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ છે એ 78% જેટલું છે, પણ કોઈ પ્રાણી સીધો આનો ઉપયોગ કરી શકતા નથી. અમુક ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા છે, એઝેટોબેક્ટર, સ્યુડોમોનાસ ને આવા બધા બેક્ટેરિયા છે તે, અને સિંબી કુળની વનસ્પતિ એટલે મગફળી છે, ચોળા છે, મગ છે, એ જે વનસ્પતિ છે એના મૂળની અંદર ગાંઠ હોય છે એને કહેવાય મૂળ ગંડિકા. મૂળ ગંડિકા આવી રીતે આ જમીનની અંદર જે એનું મૂળ છે, સિંબી કુળની વનસ્પતિની વાત થઈ છે તો એના મૂળ ઉપર આવી ગાંઠ હોય, આને શું કહેવાય છે મૂળ ગંડિકા. એની અંદર બેક્ટેરિયા વસવાટ કરતા હોય તો આ બેક્ટેરિયા શું કરે, વાતાવરણમાંથી નાઇટ્રોજન શોષી અને જમીનની અંદર એનું સ્થાપન કરવામાં મદદરૂપ થાય છે. બાકી કોઈ સજીવ સીધા નાઇટ્રોજનનો ઉપયોગ કોઈ દિવસ કરી શકતા નથી. બીજી વસ્તુ, નાઇટ્રોજનનું સ્થાપન ક્યારે થાય? તો એક તો આપણે કીધું કે ભાઈ નાઇટ્રોજનનું સ્થાપન છે એ બેક્ટેરિયા કરી શકે છે. બીજું તો કે વીજળીના ચમકારા જ્યારે થાય ત્યારે વાતાવરણની અંદર રહેલો નાઇટ્રોજન છે એ જમીનની અંદર સ્થાપન થાય છે. તો વાતાવરણની અંદર જે નાઇટ્રોજન છે એમાં આપણે કીધું કે નાઇટ્રોજનનું સ્થાપન બે રીતે થાય છે, એક તો બેક્ટેરિયા દ્વારા અને વીજળીના ચમકારા દ્વારા. હવે જે વાતાવરણમાં નાઇટ્રોજન છે એમાંથી સીધો એરો જો અહીંયા આવે છે નાઇટ્રિફિકેશન, એટલે ઉદ્યોગોની અંદર જે નકામો કચરો અને ધુમાડાના બધું નીકળે છે એના કારણે શું થાય, નાઇટ્રોજનનું સ્થાપન છે એ જમીનની અંદર થશે. એ નાઇટ્રોજનના સ્થાપનને શું કહેવાય છે, નાઇટ્રિફિકેશન. બીજી વસ્તુ, અહીંયા જે નાઇટ્રોજનનું સ્થાપન દેખાડ્યું છે તો એ જમીનની અંદર નાઇટ્રોજનનું સ્થાપન થઈ ગયા બાદ એનો ઉપયોગ કોણ કરશે, તો કે લીલી વનસ્પતિ કરશે. બરાબર, પોતાના શરીરની અંદર જરૂરી પોષક તત્વો બનાવવા માટે લીલી વનસ્પતિ છે એ આ નાઇટ્રોજન જે જમીનની અંદર સ્થાપન થયો છે એનો ઉપયોગ કરશે. એટલે અહીંયા શું લખ્યું છે, જીવરસ. કેમ વનસ્પતિ કરી શકે? જો વનસ્પતિ સીધા નાઇટ્રોજનનો ઉપયોગ નથી કરી શકતી, એ વાતાવરણમાંથી જમીનમાં દાખલ થાય ને જમીનમાંથી પછી મૂળ દ્વારા એનું શોષણ કરશે ત્યારે જ એ ઉપયોગ કરી શકે છે. હવે લીલી વનસ્પતિ જે છે એનો ખોરાક તરીકે જે પ્રાણીઓ ઉપયોગ કરે છે, અહીંયા જો બેયમાં સરખું જ છે. તો હવે વનસ્પતિના શરીરની અંદર આમ તો પ્રોટીનનો અણુ બનાવવા માટે નાઇટ્રોજન આવશ્યક છે, એમિનો એસિડ, પ્રોટીન આ બધું બનાવવા માટે નાઇટ્રોજનની હાજરી હોવી ખૂબ જરૂરી છે. તો હવે લીલી વનસ્પતિ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કોણે કર્યો, તો કે પ્રાણીઓમાં ખોરાક તરીકે ઉપયોગ થાય છે વનસ્પતિનો. તો કે હવે વનસ્પતિની અંદર જે નાઇટ્રોજનયુક્ત સંયોજનો બન્યા હોય એ હવે શેમાં આવશે, તો કે પ્રાણીઓની અંદર આવશે. ત્યાર પછી હવે અહીંયા લીલી વનસ્પતિ છે એ જ્યારે મૃત્યુ પામશે કોઈ પણ કારણોસર, નકામા દ્રવ્યો જે ઉત્પન્ન કરશે એની અંદર એમોનિયાયુક્ત સંયોજનો હશે, એટલે એને શું કહેવાય છે, એમોનિફિકેશન. ઉપરાંત પ્રાણીઓ પણ જ્યારે મૃત્યુ પામશે અથવા કોઈ દેહધાર્મિક ક્રિયાઓ જે બધી કરતા હોય ત્યારે પણ નાઇટ્રોજનયુક્ત સંયોજન એમોનિયા છે એ મુક્ત કરશે. તો અહીંયા વનસ્પતિમાંથી પણ એમોનિયા આવ્યો અને પ્રાણીઓના શરીરમાંથી પણ એમોનિયા આવ્યો. અહીંયા સુધી તો આપણે થઈ ગયું હતું, ન્યાથી હવે અહીંયા જુઓ આ એમોનિયાયુક્ત સંયોજનો છે એમાં નાઇટ્રેટ અને નાઇટ્રાઇડ એનો ટુ અને એનો થ્રી આવા સંયોજનો જે હશે, બરાબર, એ શું થાય, વધારે ઓક્સિજન, એનો ટુ છે એ વધારે ઓક્સિજન સાથે સંયોજાય
અને નાઇટ્રેટ્સ બનાવશે એનો 3 આ એનો 2 બન્યો અહીંયા એ વધારે વાતાવરણની અંદર ઓક્સિજનની સાથે સંયોજન બનાવશે રાસાયણિક પ્રક્રિયા કરીને એનો 3 બનાવશે હવે ઈ એનો 3 પાછો વાતાવરણની અંદર થી વનસ્પતિના શરીરમાં જમીન દ્વારા ગ્રહણ થાશે અને આ ચક્ર છે અહીંયા આમ શરૂ થઈ ગયું છે બીજી વસ્તુ અહીંયા વાતાવરણમાં જે નાઇટ્રોજન હતો તે અને ઉદ્યોગોની અંદર જે ધુમાડા અને કચરો અને બધું હતું ઈ નાઇટ્રોજન છે એમાંય શું થાય છે જો અહીંયા નાઇટ્રિફિકેશન એટલે એમાંથી શું બને છે NO3 આ NO3 છે એનું ડીનાઇટ્રિફિકેશન એટલે એનું વિઘટન થશે અને એમાંથી નાઇટ્રોજન જે મુક્ત થાય છે નાઇટ્રોજનના ઓક્સાઇડ NO2 અને NO3 તો એમાંથી NO3 જે છે એનું વિઘટન થાય એટલે એમાંથી નાઇટ્રોજન મુક્ત થાય અને પાછો વાતાવરણની અંદર દાખલ થઈ જશે એટલે વાતાવરણની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું નથી થતું અને નાઇટ્રોજનનું પ્રમાણ વધતું પણ નથી મોટા ભાગે 78% જેટલું જ રહે છે એ આપણે આગળ ભણી ગયા છીએ બરાબર ને 78.1 છે પણ આપણે પૂર્ણાંક લઈએ તો 78% જેટલું વાતાવરણની અંદર નાઇટ્રોજન છે એ જોવા મળે છે તો આ રીતે પૃથ્વી ઉપર નાઇટ્રોજન ચક્ર છે એ પણ સતત ચાલુ રહે છે જેથી શું થાય કે વનસ્પતિ અને પ્રાણીઓના શરીરની અંદર જે પોષક તત્વો બનવા માટે નાઇટ્રોજન જરૂરી છે એ આ રીતે આપણા શરીરની અંદર દાખલ થશે કેમ કે સીધો નાઇટ્રોજન કોઈ દિવસ કોઈ સજીવ ઉપયોગ કરી શકતા નથી માત્ર અને માત્ર બેક્ટેરિયા એ પણ અમુક જાતના જ બેક્ટેરિયા બરાબર એઝેટોબેક્ટર છે સ્યુડોમોનાસ છે આવા બધા બેક્ટેરિયા છે એ વાતાવરણમાંથી નાઇટ્રોજન લઈ અને સ્થાપન કરે ત્યાર પછી વનસ્પતિમાં આવે ને વનસ્પતિમાંથી પ્રાણીઓમાં આવે ને પ્રાણીઓ જ્યારે મૃત્યુ પામે કે દેહધાર્મિક ક્રિયા કરે ફરી પાછા નાઇટ્રોજનયુક્ત સંયોજનો જમીન ઉપર આવશે એમાંથી પાછું એનું વિઘટન થાય અને ફરી પાછા એ વાતાવરણની અંદર નાઇટ્રોજન છે વાયુ એ મુક્ત થાય છે તો આ રીતે નાઇટ્રોજન ચક્ર પૃથ્વી ઉપર સતત ચાલુ રહે છે તો બંને ચક્ર છે એ વ્યવસ્થિત વાંચી અને તૈયાર કરજો થેન્ક યુ